નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ. એજબેન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. વિસનગર તાલુકાના ધામડવા ગામે સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરથી લઈ મોટા નેતાઓ સુધીની સંડોવણી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ નરેગા મનરેગા યોજનાની, જેનો ઉદ્દેશ ગામના શ્રમજીવી લોકોને રોજગારી પૂરી પાડી તેમની આજીવિકા ઊભી કરવાનો હોય છે, જેથી ગરીબ માણસ રાતે ભૂખ્યો ના સેવે. આમ તો આ યોજના વિશે સાંભળતા જ દરેક વ્યક્તિને સરકારના પગલા ઉપર ગર્વનો અનુભૂતિ થાય છે, પણ જ્યારે અમારી ટીમે સત્યની પડતાલ કરી તો અમારા કાન સ્તબ્ધ થઈ ગયા. આ યોજનામાં કામરેલ શ્રમિકોની યાદીના આધારે અમે તેમને મળ્યા, તો શ્રમિક સાથેની વાતચીતે અમને નિશબ્દ કરી દીધા. શ્રમિકના મત મુજબ આવી કોઈ જ યોજનાની અમને જાણકારી નથી, અને આમાં અમારા જેવા જે જોબ કાર્ડ બન્યા છે તેની અમને ખબર જ નથી. અમારા દ્વારા યોજનામાં કાંઈ જ કામકાજ કરવામાં નથી આવ્યું, તો અમારી ટીમે પ્રશ્ન કર્યો, તો આપના ખાતામાં યોજનાના પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા? જવાબમાં એ લોકોએ અમને જણાવ્યું કે સાહેબ, અહીંના કોન્ટ્રાક્ટર એમ કહેતા હતા કે અમારા ત્યાં જે નાર્યું બનાવ્યું છે તેના મટીરિયલના આ પૈસા આવ્યા છે, તો તમારું એટીએમ આપો અને અમે પૈસા લઈ લઈએ. ટૂંકમાં એક વ્યક્તિ પાસેથી અંદાજે 3-3 વખત કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ખાતામાં આવેલા પૈસા ઉપાડી લઈ બારોબાર ચમન કરવામાં આવેલું નજરે પડ્યું. અમારી ટીમે સુંડિયામાં આવા અનેક લોકોને મળ્યા, પણ બધાએ એક જ જવાબ આપ્યો કે અમે આવી કોઈ જ યોજના વિશે જાણતા નથી, અને અમારા ખાતામાં આવેલા પૈસા સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટર અમારું એટીએમ લઈ જઈ પૈસા ઉપાડી લેતા હતા. જ્યારે આ બાબતે સરપંચને પૂછવામાં આવ્યું, તો સરપંચે ઉપરના અધિકારીઓ અને અમુક પોલિટિકલ મોટા માથાના દબાણના લીધે આવો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાનો સ્વીકાર કર્યો છે. સાથોસાથ આવા ખોટા ખાતા ખોલી લોકોના એટીએમ કોન્ટ્રાક્ટર પોતાની પાસે રાખતો અને ખોટા પૈસા પાસ કરી તેમના ખાતામાંથી પૈસા ઉપાડતો સરપંચ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. સમાજની શરમસાર કરતા આવા ગામધણીઓ, ગામના આગેવાનો અને ચૂંટણીના સમયમાં ઘરે ઘરે ફરી તેમનું રક્ષણ કરવાનું વચન આપતા નેતાઓ જ ભક્ષક નીકળશે તેની કલ્પના પણ કરવી અશક્ય છે. કાયદાની એસી કે તેસી કરતા આવા પદાધિકારીઓને કાયદા અને કાનૂનની જરાક પણ બીક નહીં હોય. પોતાની એસી ચેમ્બરમાં બેસેલા સરકારી બાબુઓ ખરેખર આ વાતથી અજાણ હશે કે પછી કોન્ટ્રાક્ટરો, તલાટી, સરપંચ અને નેતાઓની જેમ એ પણ આવા ભ્રષ્ટાચારમાં સંકળાયેલા હશે? તે એક મોટો પ્રશ્ન છે. ગ્રામીણ ક્ષેત્રમાં પ્રગતિ અને રોજગારી પૂરી પાડવા સરકાર દ્વારા ઘણી બધી યોજના અને ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, જેનો ખરેખર યોગ્ય ઉપયોગ થાય છે કે આ જ રીતે ભ્રષ્ટ લોકોના હાથે ચડી જાય છે, તેનો જવાબ તો હવે કાયદાની કાર્યવાહી જ આપશે. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. તમારું નામ? બચુજી. આખું નામ? નાખોર બચુજી બાબાજી. બચુજી, તમે નરેગા મનરેગા કોઈ યોજનામાં કામ કરેલું છે? તમારા ગામમાં કોઈ યોજનામાં કામ નથી કર્યું? તો તમારું જોબ કાર્ડ કેવી રીતે બન્યું? તમારા નામના બિલ પાસેલા છે? તમે કોઈ જગ્યાએ કામ કરવા નથી ગયા અને કોઈ આનો લાભ તમને મળેલો નથી કોઈ જગ્યાએ? નહીં. બરાબર. તમારું નામ? બરાબર. જસુભાઈ, તમે નરેગા મનરેગામાં કોઈ કામ કરેલું છે? કોઈ કામ નથી કર્યું? કોઈ જગ્યાએ કોઈ પાવડો પોડાવી કોઈ પકડ્યું નથી? તો તમારું જોબ કાર્ડ બનાવેલું છે, એની અંદર કામ બતાવે છે અને તમે કોઈ જગ્યાએ કામ કરવા ગયેલા છો? કોઈ જગ્યાએ કામ નથી કર્યું. તમારું આખું નામ? વિઠ્ઠલભાઈ કાંતિભાઈ. અને તમે નરેગા મનરેગામાંથી કામકાજ કરેલું? કોઈ જ કામ નહીં કરેલું. બરાબર. તમે કોઈ જોબ કાર્ડ બનાવેલું કે એવું કંઈ? બરાબર. તમે નરેગા યોજનામાં કોઈ જ કાર્યવાહી, કોઈ કામકાજ કરેલું નથી? તો તમારા નામ બોલે છે, તમારું કામ બોલે છે, તમે કંઈ કર્યું જ નથી? તમે કાગળિયા કોઈને આપ્યા હશે ને? કોઈને કાગળિયા નથી આપેલા, ખાલી ખાલી જોબ કાર્ડ બનેલું અને ખોટા બિલો પાસ કરાવે. આખું નામ તમારું? બરાબર. જયંતિભાઈ, નરેગા કે મનરેગા યોજનામાંથી કામકાજ કરેલું? કોઈ દિવસ કોઈ કામ નથી? બરાબર. તો તમારું જોબ કાર્ડ બનેલું છે, તમારા નામના બિલો પાસ થયેલા છે, કોઈ લાભ નથી મળેલો અને તમે રૂપિયો લીધેલો નથી? બરાબર. તમે આ બાબતે કોઈ તપાસ કરેલી છે? બાકી તમારા હાથમાં રૂપિયો નહીં આવ્યો?